58 પ્રતિ ડોલર ઉપર બંધ થયો અને શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો કોઈપણ ફેરફાર વગર 83.59 પ્રતિ ડોલરની સામે 83.59 પ્રતિ ડોલર ઉપર જ ખુલતો જોવા મળ્યો હતો. તો ખૂબ જ ફ્લેટ કારોબાર આજે રૂપિયાની અંદર, પણ ડોલર ઇન્ડેક્સ 104.27 ઉપર આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છીએ. વધુ ચર્ચા કરીશું. એક્સિસ સિક્યોરિટીઝના દેવ્ય કકલાણી આપણી સાથે જોડાયા છે. દેવ્ય, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને કરન્સીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? રૂપિયો અત્યારે એકદમ જ ફ્લેટ કામકાજ દેખાઈ રહ્યું છે અને યુએસની અંદર ઇલેક્શન, ફેડ ચેરમેનની એક સ્પીચ આવી છે, એને જોતા આપ ડોલર ઇન્ડેક્સને કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ ઇવનિંગ. અગર હું યુએસડી આઈના જે પેર છે અગર એની વાત કરું તો એઝ ઓફ ના માર્કેટની અંદર લિક્વિડિટી બહુ ઓછી થઈ ગઈ છે, કે જે ટ્રેડિંગમાં જે બેન્ડ લાગી રહી છે એના પછી. તો એઝ ઓફ નાઉ જે છે ખાલી હેજર્સ ને એ લોકો જ પોઝિશન લઈ રહ્યા છે. ને બીજા એન્ડથી જે ડોલર ઇન્ડેક્સ જે છે એની અગર વાત કરું તો ડોલર ઇન્ડેક્સમાં અગર આપણને હાયર લેવલ ઉપર જે છે એક સેલિંગ આપણે જોવા મળ્યું હતું ફેડના જે સ્ટેટમેન્ટ જે આવ્યા હતા લાસ્ટ વીકમાં ને આ વીકમાં, તો એક્સપેક્ટેશન જે છે કે ઓલમોસ્ટ હવે મોર ધેન 95% પ્રોબેબિલિટી છે કે સપ્ટેમ્બર મહિનામાં રેટ કટ થવાનો છે. તો ડોલર ઇન્ડેક્સમાં પણ આપણને એક સેલ ઓફ જોવા મળ્યું છે, પણ એનો કાંઈ આપણને અસર જે છે એના આઈએનઆરની અંદર જોવા નથી મળ્યું બીકોઝ ઓફ ધ લિક્વિડિટી. પર જ્યાં સુધી એક રેન્જ જે છે કે હાયર એન્ડમાં 83.80 નો એક રેઝિસ્ટન્સ છે ને લોઅર જે બેન્ડ જે છે એના 83.30 નો સપોર્ટ છે, તો જ્યાં સુધી આ ટ્રેડિંગ બેન્ડ ઇન્ટેક્ટ છે ત્યાં સુધી એક્સપેક્ટેશન પ્રાઇસીસ આ રેન્જમાં જ ટ્રેડ કરશે. પર આ કોઈ લોઅર લેવલ જે છે 83 નો એના નીચે કઈ પ્રાઇસીસ જાશે તો એક્સપેક્ટેશન આપણે એક અપ્રિસિએશન જોવા મળી શકે છે આઈએનઆરની અંદર, એ તો પછી આ જે ટ્રેડિંગ બેન્ડ જે છે ઇન્ટેક્ટ રહેશે. ઓકે, તો જે નાની રેન્જમાં આપણે અહીંયા આગળથી યુએસએ આઈએનઆરને જોઈ રહ્યા છે એ જ રેન્જ આપણને ઇમ્પેક્ટ રહેતી અહીંયા આગળથી દેખાઈ શકે છે. તો હવે આપણે વાત કરીએ સોનાની, તો સોનાની કિંમતો સતત ત્રીજા સપ્તાહે વધતી દેખાય અને કોમિક્સ ઉપર ભાવ 2440 ડોલરની પાસે રહ્યા. તો સ્થાનિક બજારમાં આપણે જોઈએ તો 73,748 લેવલની આસપાસ આપણે કારોબાર જોઈ રહ્યા છે. તો સ્થાનિક બજારમાં આપણે જોયું લગભગ 0.38% મજબૂતી વધી છે. અહીંયા આગળ વ્યાજદર ઘટવા માટે ફુગાઓ 2% સુધી પહોંચે તેની રાહ નહીં જોવે તેવા ફેડ ચેરમેન જેરોમ પોવેલના નિવેદનો બાદ હવે સપ્ટેમ્બરમાં યુએસમાં વ્યાજદરમાં કાપ થવાની સંભાવના વધી રહી છે, જેનો સપોર્ટ સોનાને મળી રહ્યો છે. તેવે આપ કઈ રીતે અહીંયા આગળથી રીડ કરી રહ્યા છો? જે રીતે ગઈકાલે આપણે જેરોમ પોવેલના જે સ્પીચ આવતી જોઈ અને એમાં એમણે કહ્યું હતું કે મોંઘવારી 2%ની નજીક પહોંચી છે અને હવે સંભાવના વધતી દેખાઈ રહી છે, પણ એમણે એક્ઝેક્ટલી ક્યારે કેટલો વ્યાજદરમાં કાપ થશે એ કહેવાનું ટાળ્યું હતું, પણ સપ્ટેમ્બરની અંદર તો હવે રેટ કટની સંભાવના વધતી દેખાઈ રહી છે. તો આપ આને કઈ રીતે રીડ કરી રહ્યા છો અને સોના ઉપર આની કેવી ઇમ્પેક્ટ આવશે અને સોના માટે આપ કઈ રીતે સલાહ આપશો? સોનાની જે ટ્રેન્ડ જે છે ઓવરઓલ પોઝિટિવ જ છે. યેસ્ટરડે શેરમાં પણ આપણે જોયું હતું કે આપણને એક સારી રેલી જોવા મળી હતી ફેડ ચેરમેનના સ્ટેટમેન્ટ પછી. એનો જે એને સ્ટાન્સ જે છે ડવી સ્ટાન્સ લાસ્ટ વીકમાં જેને રાખ્યો તો આ વીકમાં પણ એને સેમ જ મેન્ટેન કર્યો છે કે આપણને ચેન્જીસ નથી જોવા મળેલા. ને એના પછી આવું જોયું કે પ્રોબેબિલિટી છે ઓલમોસ્ટ 98% પહોંચી ગઈ છે સપ્ટેમ્બર મહિનામાં રેટ કટની. તો ઓવરઓલ જે ટ્રેન્ડ જે છે ગોલ્ડ માટે પોઝિટિવ જ રહેવાની છે. ને સાથે સાથે આવું જોયું કે જે પોલિટિકલ વાયલન્સ જે થયું છે યુએસએની અંદર તો એક અનસ્ટેબિલિટી જેવું સિચ્યુએશન થઈ ગયું છે, તો એને પણ ઈ ફેક્ટરને ફેક્ટરિંગ કરું તો ગોલ્ડ પ્રાઇસને પણ એક સપોર્ટ મળશે લોઅર લેવલ પર. તો જ્યાં સુધી પ્રાઇસીસ જે છે 72,000ની ઉપર સસ્ટેન કરે છે ત્યાં સુધી વ્યૂ મારો 52 ડિપ્સનો જ રહેશે. ઇન્ટ્રાડે માટે 73,300ની આસપાસ અગર પ્રાઇસીસ આવે તો ત્યાં બાય 73,500ની આસપાસ આવે તો ત્યાં બાય કરવાનું. સ્ટોપ લોસ છે 73,300 રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 73,750નું મેન્ટેન કરવાનું. ઓકે, તો સોનામાં બાયન ડીપની સ્ટ્રેટેજી આગળથી અપનાવીને ચાલવાની સલાહ. 73,500ની આસપાસ તમને સોનું મળે છે તો ખરીદી કરીને ચાલો. 73,300નો સ્ટોપ લોસ રાખો અને 73,750 સુધીના ટાર્ગેટ તમને સોનાની અંદર બનતા દેખાઈ શકે છે. ત્યારે જ આપણે ચાંદીની પણ વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ચાંદીમાં નરમાશ છે, જ્યાં કિંમતો 31 ડોલરની નીચે રહી છે. જોકે સ્થાનિક બજારની વાત કરીએ તો ત્યાં 0.5% જેવી મજબૂતી છે. 93,083ની આસપાસના સ્તર પર ચાંદીની અંદર કારોબાર જોવાઈ રહ્યો છે. તેવે તમે ચાંદીને કઈ રીતે જુઓ છો? કારણ કે કોમિક્સ ઉપર થોડી નરમાશ છે, 31 ડોલરના થોડા નીચે અહીંયા આગળથી કારોબાર થઈ રહ્યો છે અને સ્થાનિક બજારમાં હજી 0.5%ની મજબૂતી સાથે કારોબાર છે. તો ચાંદીને તમે કઈ રીતે જુઓ છો અને અહીંયા કઈ રીતની સ્ટ્રેટેજી આપણે રાખવાની રહેશે?
ચાંદીની યાર વાત કરું તો લાસ્ટ વીક તમે જોયું હતું કે જે સોનાના પગલે ચાંદીમાં પણ આપણે એક સારી રેલી જોવા મળી હતી પ્રાઇસીસ ની અંદર. પર જે ચાઇનાના જે રિસન્ટ જે ડેટા આવ્યા જે છે તો ઈ વીકર દેન એક્સપેક્ટેડ આવ્યા છે. જીડીપી ડેટા કે જે ઇમ્પોર્ટ ડેટા તેના વિશે આવું જોયું તો આપણે સેલ ઓફ જોવા મળ્યું હતું ઇન્ડસ્ટ્રીયલ મેટલ ની અંદર. પ્રોફિટ બુકિંગ આવો જોયું સારું બેઝ મેટલ પેક્સ ની અંદર, તો એનું સીધું ઇમ્પેક્ટ આપણને ચાંદીમાં પણ જોવા મળ્યું છે. પર જેના જે સોનામાં જે સ્ટ્રેન્થ હમણાં દેખાય છે પ્રાઇસીસ ની અંદર, તો એક્સપેક્ટેશન છે કે જે સેફ હેવન ડિમાન્ડ જે છે ચાંદીમાં પણ અમે જોવા મળી શકે છે લોવર લેવલ પર. ચાંદીમાં પણ મારો વ્યૂ છે સેમ જ રહેશે. શોર્ટ ટર્મ માં જ્યાં સુધી પ્રાઇસીસ 92,000 નીચે નથી જતા ત્યાં સુધી બાયોન ડીપ નો વ્યૂ રાખવાનો. ઇન્ટરડે માટે 92,700 ની આસપાસ બાય કરી શકે છે. સ્ટોપ લોસ છે 92,200 નો રાખવાનો. ટાર્ગેટ ઉપર માં 93,300 નો મેન્ટેન કરવાનો. ઓકે, તો ચાંદીમાં પણ બાયોન ડીપ્સ ની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલામતી દેખાઈ રહી છે. ચાંદીમાં ટાર્ગેટ જે છે 93,300 સુધીના અહીંયા નથી બનતા દેખાઈ શકે છે. તો સોના ચાંદી બંનેની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ મળી રહી છે. દેવે, આ 2024ના 6 મહિના આપણે લગભગ જોઈ લીધા છે. હવે આપણે જુલાઈની અંદર પણ 15 દિવસ થઈ ગયા છે, પણ અત્યાર સુધીના સોના ચાંદીના આપણે રિટર્ન જોયું. ચાંદી લગભગ 32% જેટલી કિંમતો વધી છે, સોનામાં પણ 100% જેટલી કિંમતો અહીંયા આગળથી વધતી દેખાય છે. તો ફર્સ્ટ હાફ તો યરનો સોના ચાંદી માટે સારો રહ્યો છે. આપણે આગળના 6 મહિનાનો જો થોડો 6 મહિનાનો જો વ્યૂ લઈએ તો કઈ રીતની આપની અહીંયા આગળ સ્ટ્રેટેજી રહેશે? જે આપણને જે મેઇન ફેક્ટર્સ જે જોવા મળ્યા છે રેલીની પાછળ સોના અને ચાંદીની અંદર, એ એક વન ઓફ ધ રીઝન જે છે કે સેવ હેવન ડિમાન્ડ કે જે જીઓપોલિટિકલ ટેન્શન જે ચાલી રહ્યા છે મિડલ ઇસ્ટની અંદર ને સાજા છે યુક્રેન ને રશિયામાં, તો સીધો ઇમ્પેક્ટ આપણને સોના અને ચાંદીના અંદર જોવા મળ્યો છે. ને અગર હું લાસ્ટ નેક્સ્ટ 6 મહિનાની વાત કરું તો જે હમણાં એઝ ઓફ નાવ જે ઇન્ટરેસ્ટ રેટ રિઝિમ જે છે ઇટ્સ એન હાઈ ઇન્ટરેસ્ટ રેટ રિઝિમ, તો એની અંદર પ્રાઇઝિસ જે છે નેગેટિવ પરફોર્મ કરવું જોઈએ. પર આપણે જોયું કે સોના અને ચાંદીમાં આ વર્ષે કાફી સારા રિટર્ન આપ્યા છે. કોમેક્સ વગર જોવા જાઓ તો ઓલમોસ્ટ 26-28% રિટર્ન આપણે જોવા મળ્યા છે ચાંદીને સોનાની અંદર. તો જ્યાં સુધી હવે રેટ કટ જે સ્ટાર્ટ થશે તો એ પ્રાઇઝિસ માટે જે છે કાફી પોઝિટિવ રહેશે. ને અગર હું સેકન્ડ એક ફેક્ટર્સ ની વાત કરું તો હમણાં એઝ ઓફ નાવ ઇક્વિટી માર્કેટ જે છે ગ્લોબલની એકદમ પીક પર ચાલી રહી છે, તો એક્સપેક્ટેશન છે કે થોડુંક ન્યા પણ આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. અગર ન્યા પ્રોફિટ બુકિંગ જોવા મળશે તો પૈસાનું જે રોટેશન જે છે ઇક્વિટી માર્કેટ થી લઈને આઈ ગેસ આની અંદર આવશે સોના ચાંદીમાં. તો મારો વ્યૂ જે છે નેક્સ્ટ 6-1 વર્ષનો ચાંદી ને સોના માટે કાફી પોઝિટિવ રહેશે. ચાંદીમાં હું એક્સપેક્ટ કરે છે કે નેક્સ્ટ 1 વર્ષમાં 1,20,000 ભાવ આવી શકે છે ને સોનાની અંદર 80,000+ ભાવ આવી શકે છે. ઓકે, તો આવનારા 6 મહિના કે વર્ષ માટે સોના ચાંદી ઉપર એક અહીંયા આગળથી પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે, બુલિશ વ્યૂ બની રહ્યો છે. તો ચાંદીમાં 6-1 મહિનામાં 1,20,000 સ્તર બનતા દેખાઈ શકે છે, અને સોનાની જો આપણે વાત કરીએ તો 80,000 સુધીના સ્તર બનતા દેખાઈ શકે છે. તો આપણે સોના ચાંદી માટે નિયર ટર્મ, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મની પણ અહીંયા આગળથી વાત કરી, અને આ સાથે હાલ સમયસર એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે દિવ્ય દત્લાની સાથે આ શોમાં આગળ જઈશું. વિરામ બાદ કોમ્યુનિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે આપણી સાથે ચર્ચામાં દિવ્ય કકલાણી જોડાયેલા છે. હવે આપણે ક્રૂડના કારોબારની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં આજે બીજા દિવસે પણ નરમાશ રહેતા બ્રેન્ડના ભાવ $85 નીચે રહ્યા. નાઇમેક્સ ક્રૂડમાં પણ આપણે જોઈએ તો લગભગ $81 પણ નીચેનો કારોબાર થતો અહીંયા આગળથી દેખાયો, એટલે 2% કરતા વધારેની નરમાશ આપણને નાઇમેક્સ બ્રેન્ડમાં બનતી દેખાઈ રહી છે. તો એ જ સ્થિતિ આપણને એમસેક્સ ક્રૂડમાં પણ દેખાય છે, ત્યાં પણ લગભગ 2% આસપાસની નરમાશ 6,749 ઉપર એમસેક્સ ઉપર કારોબાર થતા આપણે જોઈ શકીએ છીએ. તો મુખ્યત્વે અહીંયા આગળથી જે આપણે વાત કરીએ તો ચાઇના તરફથી નબળી પડતી માંગ અને ફેડ દ્વારા વ્યાજદરમાં કાપની સંભાવનાઓમાં વધારો આની ક્રૂડની કિંમતોની ઉપર અસર થતી જોવા મળી રહી છે. દિવ્ય, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આજે પણ ક્રૂડમાં નરમાશનો દોર જ આપણને દિવસ દરમિયાન દેખાયો છે, અને 6,700 સુધી એમસેક્સ ઉપર ફરી પાછું ક્રૂડ અહીંયા આગળથી પહોંચી ગયું છે. તો ક્રૂડ પર કયા પરિબળોની અસર છે, અને આગળ ક્રૂડમાં આપ કઈ તરફના મૂવ જોઈ રહ્યા છો? ક્રૂડની વાત કરું તો જે આપણને જે રીસેન્ટ રેલી જોવા મળી હતી 6,000 ના લેવલથી લઈને ઓલમોસ્ટ 7,000 થી,
તો જે મેઇન કારણો હતા કે એક તો વોર પ્રીમિયમ હતું કે ત્યારે એ ટાઈમ પર મિડલ ઇસ્ટ જે છે એમાં કાફી ટેન્શન ચાલતું હતું, એક્સપેક્ટેશન હતું કે વોર જે છે હવે ઈરાન ને ઇઝરાયલની વચ્ચે પણ થઈ શકે છે, ને સાથે સાથે અમારા રિસન્ટમાં 2-3 વીકથી એના ન્યૂઝ હતા કે જે હરિકેન જે ત્યાં હિટ થવાનો હતો ટેક્સાસમાં, તેનાથી જે સપ્લાય ડિસ્ટ્રપ્શનનું એક ફિયર હતું, પણ એવું કઈ થયું નહીં. તો ને આપણને એક આ બે રીઝન ના વડેથી આપણને ઓઇલની અંદર એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. ને જે સૌથી મેઇન ફેક્ટર જે છે ડિસ્કસ કર્યું કે ચાઇનામાં જે માંગ જે છે થોડીક વીક થઈ ગઈ છે, કે ચાઇના જે વન ઓફ ધ બિગેસ્ટ કન્ઝ્યુમર છે ઓઇલ, તો અગર ત્યાં ડેટા અગર એન્કરેજિંગ નહીં આવશે તો એમના એક્સપેક્ટેડ હતું કે ઓઇલમાં આપણને પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેશન આવી શકે. જેમ કે અગર જૂન મહિનાની વાત કરે તો એના જે ઇમ્પોર્ટના જે નંબર આવ્યા હતા ક્રુડોઇલના તો ઓલમોસ્ટ 11% થી ઘટી ગયા હતા, ને જે બીજા પણ ડેટા જે આવ્યા છે એ પણ કાફી વીક આવ્યા છે. તો જ્યાં સુધી કઈ કઈ એક્સ્કેલેશન નહીં થાય મિડલ ઇસ્ટમાં, એ આ તો કોઈ નંબર ઇમ્પ્રુવમેન્ટ નહીં થશે, તો એક્સપેક્ટેશન એટલા જ રહેશે કે ક્રુડોઇલ જે છે એઝ ઓફ નાઉ એક રેન્જ બાઉન્ડ રહેશે ને હાયર લેવલ પર વેચીને ચાલવાનું એ તમારો વ્યૂ રહેશે ક્રુડોઇલની અંદર. ને ઇન્ટ્રાડે માટે 6820 નો સારો લેવલ છે, અગર પ્રાઇસ ને આવે તો ત્યાં વેચીને ચાલવાનું, સ્ટોપ લોસ છે 6870 નું રાખવાનું, ને ટાર્ગેટ નીચેમાં 6700 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો ક્રૂડ ઓઇલમાં આજે ઇન્ટ્રાડે માટે વેચીને ચાલવાની સલાહ અહીંયાથી બંધી દેખાઈ રહી છે. તો 6820ની આસપાસ ક્રૂડ તમને મળે છે તો વેચીને કારોબાર કરો. 6870નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 6700 સુધીનો ઘટાડો તમને અહીંયાથી આવતો દેખાઈ શકે છે. તો ક્રૂડમાં વેચીને કારોબાર કરો. ત્યારે નેચરલ ગેસની જો આપણે વાત કરીએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં પણ 1-2% જેવું દબાણ આજના દિવસે બનતું દેખાયું છે અને 182ના સ્તરની આસપાસ અહીંયા કરતી કામકાજ થતું દેખાઈ રહ્યું છે. દેવે, નેચરલ ગેસમાં હવે આપની કઈ રીતની સલાહ રહેશે? નેચરલ ગેસમાં જોયું તો હમણાં લાસ્ટ 1-2-3 વીક થી એક સ્ટ્રોંગ સેલિંગ ટ્રેન્ડમાં છે. યેસ્ટરડે સેશનમાં પણ જોયું કે ઓલમોસ્ટ પ્રાઇસીસ નાઇમેક્સ ની અંદર 6% થી વધારે ડાઉન હતા. મેઇન કારણો એ છે કે જે વેધર ફોરકાસ્ટ જે હમણાં આવ્યું છે નેક્સ્ટ વીકનું એ કુલ આવ્યું છે, તો એના વચ્ચે જે હીટિંગ ડિમાન્ડ જે છે યુએસએ ની અંદર એ ઘટી ગઈ છે, ને જે લોકલ માર્કેટ ની અંદર સપ્લાય જે છે એઝ ઓફ નાઉ કાફી વધારે છે, એમ્પલ છે, તો એ બે ફેક્ટર જે પ્રાઇસ માટે એઝ ઓફ નાઉ નેગેટિવ છે. પર ટેકનિકલી વાત કરું તો એક ઓવરસોલ્ડ ટેરિટરી ની આસપાસ આવી ગયું છે નેચરલ ગેસ. તો જ્યાં સુધી પ્રાઇસીસ 175 ની ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી એક કોન્ટ્રા કોલ રહી શકે છે ઇન્ટ્રાડે માટે. પ્રાઇસ 180 ની આસપાસ આવે તો ત્યાં બાય કરીને ચાલવાનું, સ્ટોપ લોસ છે 175 નું રાખવાનું, ને ટાર્ગેટ ઉપરમાં 186 નું મેન્ટેન કરવાનું. કે તો નેચરલ ગેસમાં તમે ખરીદી કરીને ચાલી શકો છો. 175નો સ્ટોપ લોસ અને 180ના ટાર્ગેટ માટે તમે 186ના ટાર્ગેટ માટે તમે ખરીદારી તરફ રહો તો આ વ્યૂ ખાસ કરીને નેચરલ ગેસ ઉપર આપણે બધો જોઈ રહ્યા છે. મેટલ્સની જો હવે આપણે વાત કરી લઈએ તો ચાઇનાના નબળા આર્થિક આંકડાઓને કારણે બેઝ મેટલ્સના સેન્ટિમેન્ટ ફરી એક વખત બગડતા દેખાયા અને સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં નરમાશ રહી છે. સાથે જ વૈશ્વિક બજારમાં પણ કોપરની કિંમતોની અંદર ઘટાડો થતો દેખાઈ રહ્યો છે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે, 854 ઉપર કોપર 0.16% દબાણ, એલ્યુમિનિયમમાં લગભગ 0.25% દબાણ, 225, ઝીંકમાં પણ 271ના સ્તર આપણે જોઈ શકીએ છીએ. 0.5% કરતા વધારેનું દબાણ ઝીંકની અંદર બનતું દેખાઈ રહ્યું છે. તેવી મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાઇના તરફથી જે આંકડાઓ આવી રહ્યા છે એના કારણે એક પ્રેશર અહીં આગળથી વધતું દેખાઈ રહ્યું છે, પણ સામે હવે કોઈ ફરી પાછી સ્ટેબિલિટીની આશાઓ પણ બની રહી છે. તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેટલ્સને? એલ્યુમિનિયમ બેસમેન્ટની વાત કરું તો હમણાં ઘણા ટાઈમથી એક સેલિંગ પ્રેશરમાં જ છે, જેના તમે કીધું કે ડેટા જે પણ આવ્યા છે ચાઇનાથી એ વીકર દેન એક્સપેક્ટેડ આવ્યા છે. તો એક મેઇન વન મેઇન કારણ છે કે આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. તો હમણાં એઝ ઓફ નાઉ ચાઇનાની એક મેજર મીટિંગ થવાની છે આ વીકમાં, તો એક્સપેક્ટેડ છે કે જે હમણાં ઇકોનોમી જે છે તો એ લેગ કરે છે, તો એને સપોર્ટ કરવા માટે સ્ટિમ્યુલસ જે અનાઉન્સ કરી શકે છે. તો એ એક બ્રાઉની પોઈન્ટ રહેશે બેઝ મેટલ માટે. અગર કોઈ અનાઉન્સમેન્ટ આવ્યું છે તો એક્સપેક્ટેડ છે કે સારી રેલી આવી શકે છે, કે એઝ ઓફ નાઉ કોપર ને જે પણ બીજા બેઝ મેટલ છે સારા જેવા કરેક્ટ થઈ ગયા છે, ને એક સપોર્ટ ઝોન ની આસપાસ ટ્રેડ કરે છે. ને એક બીજો એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે છે કે ફેડે જે સ્ટેટમેન્ટ જે આપ્યો છે કે રેટ કટ ની જે પોસિબિલિટી જે કાફી વધી ગઈ છે, તો એ એક પોઝિટિવ ન્યૂઝ રહેશે પ્રાઇસીસ માટે. તો એઝ ઓફ નાઉ મને એમ લાગે કે બાય ઓન ડિપ્સ કરીને ચાલી શકે છે, કેમકે જે પણ
बैड न्यूज जैसे ऑलरेडी फैक्टरिंग थई गया छे प्राइसेस ની અંદર, તો અગર આ કોઈ સ્ટિમ્યુલસ ન્યૂઝ અગર આવે છે પ્રાઇસીસ માટે તો આપણને એક સારી રેલી જોવા મળશે નેક્સ્ટ 10 દિવસ ની અંદર. તો કોપર જે છે 8:51 ની આસપાસ અગર આવશે ઇન્ટરડે માં, તો ના બાય કરીને ચાલવાનું, સ્ટોપ લોસ છે 8:47 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપર માં 8:56 નું મેન્ટેન કરવાનું. ને બીજો જે છે મારો ટોપિક ઝિંક ની અંદર રહેશે, ઝિંક માં 270 ની આસપાસ આવા બાય કરી શકે છે, સ્ટોપ લોસ છે 268.50 નો મેન્ટેન કરવાનો અને ટાર્ગેટ ઉપર માં 272 નું રાખવાનું. ઓકે, તો મેટલ માંથી ખરીદારીની સલાહ ઝિંક ઉપર ખાસ બનતી દેખાઈ રહી છે. 272 ના ટાર્ગેટ માટે તમે 268.50 નો સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરીને ચાલો. અને કોપરમાં પણ ખરીદારીની સલાહ 856 ના ટાર્ગેટ માટે. તો આ બે મેટલ્સ ઉપર ખાસ તમારી માટે સલાહબંધી દેખાઈ રહી છે. ત્યારે જ દેવ્ય, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમ્યુનિટીઝ અંગે આપણે ચર્ચા કરી, આપનો આભાર. અને આ સાથે જ હાલ ફરી એક વખત સમય છે બ્રેક લેવાનો. લેશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમ્યુનિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. આપકા એક્સાઇટમેન્ટ લેવલ